समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ખરાડીને જોઈ લેવાની ટેલિફોનિક ધમકી આપનારની ધરપકડ દાતાના પેથાપુરના પાતળિયા વિસ્તારનો વૃદ્ધ ઈસમ અમીરગઢ પોલીસના સકંજામાં લાખણી તાલુકાની ભૂરગઢ પ્રાથમિક શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધારવા શાળા પરિવારનો નવતર પ્રયોગ વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરી મુજબ શાળામાં ધ્વજ ફરકાવવાના નવા નુસ્ખાથી શાળામાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં નોંધપાત્ર સુધારો હવે કૃષિ ક્ષેત્રમાં પણ તીસરી આંખના પહેરાના સફળ પરિણામો થરાદના ભોરડુ ગામના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવી દાડમ સહિત અન્ય સામાનની ચોરીની ઘટનાઓ નિવારવામાં મેળવી સફળતા હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસા નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ શિલ્પાબેન માળી અને ઉપપ્રમુખ કાંતિલાલ સોનીના અધ્યક્ષ સ્થાને આજે પ્રથમવાર યોજાયેલી પાલિકાની સાધારણ સભામાં શહેરમાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે વિકાસનો એજન્ડા રજૂ કરાયો હતો આ એજન્ડાને સાધારણ સભામાં હાજર રહેલા તમામ સભ્યોએ જરૂરી સુધારા વધારા કર્યા બાદ સમર્થન આપી મંજૂરીની મહોર લગાવી હતી ડીસા નગરપાલિકામાં આગામી સમયમાં વિકાસના કાર્યો કરવા માટે આયોજન નક્કી કરવા માટે સાધારણ સભા બોલાવવામાં આવે છે જેમાં અગાઉમાં કરવામાં આવેલા કાર્યોની બહાલી આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ આગામી સમયમાં કયા કયા નવા વિકાસના કાર્યો હાથ ધરવા તે અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે આજે ડીસા નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શિલ્પાબેન માળી અને ઉપપ્રમુખ કાંતિલાલ સોનીની અધ્યક્ષતામાં સાધારણ સભા બોલાવવામાં આવી હતી આ સાધારણ સભામાં શહેરના વિકાસના કાર્યોને વેગ મળી રહે તે માટે પાલિકા દ્વારા વિકાસના કાર્યો અને નગરજનોની સુવિધા માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ડીસા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પાલિકાની નવીન કચેરી અંગેની જગ્યાની ફાળવણી નગરજનો માટે ટાઉન હોલ સોલાર પ્લાન્ટ જેવા મહત્વના વિકાસ કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આજે પોતાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન બોલાવવામાં આવેલી આ સભામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારું પહેલું બોર્ડ હતું પણ સદસ્યશ્રીનો સાથ સહકાર સારો હોવાથી બોર્ડ સારી રીતે પૂરું થયું અને નવીન કામમાં ટાઉન હોલ ફાયર ફાઇટર સ્ટેશન નવીન ઓફિસ બિલ્ડિંગ બનાવવા માટે સરકાર પાસે જગ્યાની માંગણી કરેલ છે આ ઉપરાંત ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન શશિકાંત પંડ્યાએ નવીન પ્રમુખ શિલ્પાબેન માળીની સૂઝબૂછ અને શહેરના વિકાસ માટેની ઝંખના અંગે અભિનંદન પાઠવવા ઉપરાંત આગામી સમયમાં શિલ્પાબેન માળી ડીસા શહેરમાં વધુ ને વધુ વિકાસ કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો મિત્રો આજે ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અમારા નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન માળીના અધ્યક્ષસ્થાને હતું અને શિલ્પાબેન માળી બધા સભ્યોને સાથે લઈ ખૂબ જ સારું બોર્ડ એમણે ચલાવ્યું છે કારણ કે એમને અગાઉ બી નગરપાલિકાના તેઓ પ્રમુખ તરીકે ખૂબ સારી કામગીરી કરી ચૂક્યા છે અને અનુભવ તેમના અનુભવનો લાભ પણ ડીસા નગરપાલિકાને ખૂબ જ સારા પ્રમાણમાં મળશે એટલો મને વિશ્વાસ છે આજના બોર્ડ ઉપરથી મને લાગ્યો તેઓએ પ્રમુખ તરીકે આજે ખૂબ જ સારા કામો લીધા છે ડીસા નગરને એક ખૂબ જ સારો સુંદર ટાઉન હોલ આપવાનું તેઓના એ વિચાર્યું છે તેઓએ અને સોલાર નો એક મોટો અહીંયા સ્ટેશન ઊભું થાય એવું પણ તેઓએ વિચાર્યું છે કારણ કે સોલારથી ડીસા નગરપાલિકામાં ચાલતા પાણીના બોરોનું લાઇટ બિલ ખૂબ જ ઓછું થઈ જશે ઓછું નહીં પણ બચત થશે એવું તેઓની સૂઝબૂછથી ખૂબ જ સારું તેઓએ ડીસા નગર માટે વિચાર્યું છે આર્થિક ભારણ ડીસા નગરપાલિકાને ઓછું આવે એ માટે તેઓનો સારો વિચાર છે સુંદર વિચાર છે અને ડીસા નગરપાલિકાનું નવી ઓફિસ બિલ્ડિંગ
એ પણ તેઓના મનમાં એક સારો વિચાર છે કે એમનું સપનું છે કે આ સરકારશ્રી પાસે જગ્યાની માંગણી કરી અને સરકારશ્રીની દિશાનગરમાં લગભગ 60-70% સરકારશ્રીની જગ્યાઓ પડી છે. તો એક ફાયર સ્ટેશન નવું ત્યાં ઊભું કરવું, નવું ઓફિસ બિલ્ડિંગ ઊભું કરવું, સોલાર સ્ટેશન જે ત્રિકોણીય બાગ છે જે આપણે રાજપુર બાજુ જઈએ છીએ ત્યાં મોટો અદ્યતન સોલાર સ્ટેશન ઊભું કરી અને લાખો રૂપિયાની બચત થાય એવું એમનું સપનું છે અને મને 100% વિશ્વાસ છે કે તેઓના સપના પૂરા થશે. દિશાનગરને ખૂબ જ સારો સુંદર સોલાર પાર્ક મળશે, પછી ઓફિસ બિલ્ડિંગ સારું મળશે. સાથે સાથે ડીસાના ધારાસભ્યએ પાલિકા પ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણયોમાં ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બગીચામાં એક દિવસ માટે માત્ર મહિલાઓ અને બાળકોને જ પ્રવેશ આપવાની પણ વાત કરી હતી. આજે ખૂબ જ હળવા મૂડમાં વાત કરી કે મારે ડીસાનગરને જે બગીચો બન્યો છે હજી એનાથી સારો બગીચો આપવો છે. એટલે સરકારશ્રી પાસે તેઓ આ ગાર્ડન માટેનું પણ તેઓએ સરકારશ્રીમાં લિખિત પણ માંગણી કરી છે કે આ ગાર્ડન તાત્કાલિક અસરથી ડીસા નગરપાલિકા હસ્તક થાય. લીગલી જે પણ પ્રોસિજર હોય એ વિષય અલગ છે, બાકી ડીસાનગરને ગાર્ડન મળે એ માટે તેઓ નો વિચાર હતો. એ વિચાર આજે બોર્ડમાં મૂક્યો અને બોર્ડમાં સર્વાનુમતે સભ્યોએ એમના તરફ હકારાત્મક વલણ દાખવ્યું અને કીધું છે કે આ જે બગીચો છે ચાલુ થાય અને કોઈ સભ્યોની જવાબદારી કે એવી આર્થિક ફિક્સ ન થાય અને લીગલી કોઈ પ્રોસિજર હોય એ લીગલી ચાલે પણ બગીચો ડીસાનગરને મળવો જોઈએ, અમારી તો એક જ લાગણી છે. અને આવો સુંદર બગીચો મળે એ માટેની વાત છે. અને બેને એ પણ વિચાર મૂક્યો છે કે બગીચામાં સપ્તાહમાં એક દિવસ ફક્ત બહેનો અને નાના દીકરા દીકરીઓ માટે બગીચો એક દિવસ ખુલ્લો મૂકો. એટલે ડીસાનગરની તમામ બહેનોને હું આજે આ નગરપાલિકાના પ્રમુખશ્રી તરફથી એક વિનંતી કરું છું કે નગરપાલિકાના પ્રમુખ મહિલા સદસ્ય છે અને મહિલા પ્રમુખ છે, તો તેઓનો એક આપ સૌને અપીલ છે કે આપ સૌ એક દિવસ સપ્તાહમાં મહિલાઓ માટે બગીચો ખુલ્લો મુકાય એ માટે તેઓનું એક સુંદર સુચારું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન તાત્કાલિક અસરથી અમલમાં આવશે એવો મને વિશ્વાસ છે. અને આજે ખૂબ સૌને સાથે રાખી બોર્ડ પૂરું કર્યું છે. ડીસામાં આજે એક પછી એક એમ 3 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ડીસા શહેરના સિવિલગર વિસ્તારમાં આજે સવારના એક મહિલાએ અગમ્ય કારણોસર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટના બનતા યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવી હતી. તો વધુ એક ઘટના ડીસા શહેરમાં આવેલા બટાટા સંશોધન કેન્દ્ર નજીક બની છે, જ્યાં ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા એક યુવકે પણ ઝેરી દવા પી લેતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બેહોશ થયેલા આ યુવકને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે ત્રીજી ઘટના ડીસા શહેરની નહીં પરંતુ તાલુકામાં બની છે. ડીસા તાલુકાના લટિયા ગામના યુવકે પણ ઝેરી દવા ગટગટાવી લેતા તેને પણ સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જાણવા મળતી હકીકત મુજબ યુવકને તેની પત્નીએ થપ્પડ મારતા યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. ડીસાની જીઆઈડીસીમાં ફૂડ પોઈઝનના કારણે 2 આખલા તેમજ 1 ગાયનું મોત નિપજ્યું હોવાની ઘટના શુક્રવારે મોડી સાંજે સામે આવી હતી. જો કે શનિવાર સવાર સુધીમાં ગૌવંશના મોતનો આંકડો 7 પર પહોંચી ગયો છે. ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પાસે ઢુવા જવાના માર્ગે કરણ ઇન્ડસ્ટ્રીઝ નામની બિયારણ પ્રોસેસ કરવાની ફેક્ટરીની મગફળી ગાયો ખાઈ જતા ફૂડ પોઈઝનિંગના કારણે 2 આખલાઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 1 ગાય બીમાર થઈ હતી. આ ઘટના બનતા જી દયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવી પશુ તબીબને બોલાવી સારવાર શરૂ કરાવી હતી. ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં રેલવે ફાટક પાસે આવેલ ટૂંવા જવાના માર્ગે અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ માર્ગ પર ઘી, તેલ, મરચાં સહિત બિયારણની ફેક્ટરીઓ ધમધમી રહી છે. જોકે આ ફેક્ટરીના સંચાલકો દ્વારા વેસ્ટેજ કચરો ફેક્ટરીના આગળ જ નાખી દેવામાં આવતો હોવાની સ્થાનિકોમાં પણ ફરિયાદો ઉઠી રહી છે. ગુરુવારે અચાનક આ માર્ગે 2 આખલાઓના મોત નિપજ્યા બાદ જી દયા પ્રેમીઓમાં રોષ પ્રગટ્યો હતો. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર રાખવામાં આવતો વેસ્ટેજ કચરો ગાયો તથા આખલાઓ ખાય છે, જેના કારણે તેઓ બીમાર થાય છે. અને બીજી તરફ આ માર્ગે 1 ગાય ગંભીર રીતે બીમાર થઈ હોવાનું જાણવા મળતા જીવ દયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પશુ ચિકિત્સકને જાણ કરાઈ હતી. જોકે પશુ ચિકિત્સક તપાસ કરતા ગાયને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું જણાઈ આવતા તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ શુક્રવારની બપોર બાદ આ ગાયનું પણ મોત નિપજતા જીવ દયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
અમે અહીંયા અમારા ઉપર મક્ષીભાઈ દેસાઈનો ફોન આવવાથી જલારામ ગૌશાળાથી તાત્કાલિક અમે ગાડી લઈને આવેલા GIDCની અંદર. ત્યાં આગળ અમે ગાયને સારવાર આપતા પહેલાં તરફડિયા મારતી હતી અને તાત્કાલિક તે ઘટના સ્થળે દીવ થઈ ગયેલ છે. આજે સવારે મારા ઉપર ફોન આવેલો GIDCની અંદરથી કે ત્રણ ગાયોની હાલત બહુ ખરાબ છે અને બાજુમાં કરંટ ઇન્ડસ્ટ્રી છે, એની અંદર કંઈ મગફળીના ફોતરા કેમિકલવાળા બહાર નાખવાથી આ ગાયોને ફૂલ પોઈઝન થઈ ગયું છે. તાત્કાલિક મેં ડૉક્ટરને સારવાર માટે સરકારી ડૉક્ટરો બોલાવેલા, એ તપાસ કરાવી તો બે આખલા તો મરી ગયા હતા અને એક ગાયની પણ હાલત બહુ ખરાબ હોવાથી એ ગાયને અમે ટ્રીટમેન્ટ કરાવી હતી, પણ એ ગાય પણ અત્યારે અને જીવ છોડી મૂક્યો છે. અને આવા કેમિકલવાળા ફોતરા બહારથી નાખે આવા ફેક્ટરીના માલિકોને અમે એ કહેવા માગીએ છીએ કે તમે તમારી દાદાગીરીથી તમે આ બધું કરો છો. આગળ પણ બે ત્રણ ગાયો મરી ગઈ હતી અને જાણ પણ કરેલ હતી, છતાં પણ આ સુધરતા નથી. તંત્રને અમે એ જ કહેવા માગીએ છીએ કે આ લોકો પાછળ કડકના કડક કાયદાથી પગલાં લો અને આવી રીતના પશુના જીવ જશે તો ઉગ્ર આંદોલન થશે. તો શનિવાર સવાર સુધીમાં ગાયોના મોતનો આંકડો 7 સુધી પહોંચી ગયો હતો, ત્યારે એક પછી એક ટપોટપ રીતે ગાયોના થઈ રહેલા મોત અંગે વહીવટીતંત્ર જાગે અને જાહેરમાં કચરો નાખતા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ ચાલુ હોવા છતાં તસ્કરો પોતાનો હાથ અજમાવી રહ્યા છે. ડીસા શહેરમાં સોમનાથ ટાઉનશીપમાં વધુ બે મકાનોમાંથી ચોરીની ઘટના સામે આવી છે. સોમનાથ ટાઉનશીપ સોસાયટીમાં ઘૂસી ગયેલા તસ્કરોએ તો શુક્રવારે રાત્રે બે મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક મકાનમાં 3,000 રૂપિયાની ચોરી કરી ગયા છે, જ્યારે અન્ય મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારના રહીશો ભયમાં મુકાઈ ગયા છે. દર્શક મિત્રો, હવે સમય છે વિરામનો, તો વિરામ બાદ જોઈશું. દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ખરાડીને જોઈ લેવાની ટેલિફોનિક ધમકી આપનારની ધરપકડ. દાતાના પેથાપુરના પાતળિયા વિસ્તારનો વૃદ્ધ ઈસમ અમીરગઢ પોલીસના સકંજામાં. લાખણી તાલુકાની ભૂરગઢ પ્રાથમિક શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધારવા શાળા પરિવારનો નવતર પ્રયોગ. વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરી મુજબ શાળામાં ધ્વજ ફરકાવવાના નવા નુસખાથી શાળામાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં નોંધપાત્ર સુધારો. હવે કૃષિ ક્ષેત્રમાં પણ તીસરી આંખના પહેરાના સફળ પરિણામો. થરાદના ભોરડુ ગામના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવી દાડમ સહિત અન્ય સામાનની ચોરીની ઘટનાઓ નિવારવામાં મેળવી સફળતા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों मड़े चा नास्तो लाओ. ए हाँ दादाजी. अरे અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન.
વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે લાંબી ભરાવ તાર જાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે અવનીના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11 પ્લસ અવની 41 અવની 54 અને અવની 2 જ વાવો અધિક ઉત્પાદન અધિક લાભ અવની ના દિવેલા વાવ્યા છે વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હાલ પક્ષના મોવડી મંડળને ધમકીઓ આપી દબાણની રાજનીતિ રમી રહ્યા છે આવી સ્થિતિમાં બનાસકાંઠાના દાતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ખરાડીને ટેલિફોનિક ધમકી આપવાના ગુનામાં એક વૃદ્ધને જેલમાં જવાની નોબત આવી છે આ બનાવની વિગતો કંઈક એવી છે કે દાતાના ધારાસભ્ય કાંતિલાલ ખરાડી ગત 5 જુલાઈના રોજ પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક કાર્યક્રમ પતાવી રાત્રે પરત પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા એ વખતે કોઈ અજાણ્યા ઇસમે રાત્રિના 9 કાંતિલાલ ખરાડીના મોબાઈલ પર ફોન કરી તેમને જોઈ લેવાની ધમકી આપી હતી આ ટેલિફોનિક ધમકીને ગંભીરતાથી લઈ ધારાસભ્ય કાંતિલાલ ખરાડીએ બીજા દિવસે અમીરગઢ અને દાતા પોલીસ મથકોમાં લેખિત જાણ કરી પોતાને ટેલિફોનિક ધમકી આપનાર શખ્સને ઝડપી લઈ યોગ્ય સજા કરવાની માંગણી કરી હતી દાતાના ધારાસભ્યની આવી રજૂઆતથી ચોંકી ઉઠેલી અમીરગઢ પોલીસે તુરંત તપાસનો દોર હાથ ધરી ધારાસભ્યને ફોન કરનાર ઈસમના મોબાઈલ ફોનને ટ્રેસ કરતા આ મોબાઈલ ફોન દાતા તાલુકાના પેથાપુરના પરા વિસ્તાર પાતળિયાના કોઈ ઈસમનો હોવાની વિગતો ખુલવા પામી હતી જેના પગલે અમીરગઢ પોલીસે પાતળિયા ગામે ઘૂસી જઈ ઊંડી તપાસ કરતા આ ફોન રામાજી લાલાજી ડાભી નામના 50 વૃદ્ધ ઈસમે કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે આ વૃદ્ધ ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતોની ઘટના વચ્ચે ડીસા જૂના ડીસા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે ડીસા જૂના ડીસા રોડ પર સીએનજી રિક્ષા અને બુલેટ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 2 જણાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બાળકોની હાજરીનું પ્રમાણ વધારવા સરકારી રાહે મધ્યાહન ભોજન સહિતની અનેક યોજનાઓ પાછળ ધૂમ ખર્ચો કરાતો હોવા છતાં અપેક્ષિત પરિણામ મળતું નથી આવી સ્થિતિમાં બનાસકાંઠાના લાખણી તાલુકાની આંતરિયાળ ભૂરગઢ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા એક અનોખો અને સફળ પ્રયોગ કરી નવો રાહ ચીંધ્યો છે આ નવા અખતરાથી ભીમગઢ શાળામાં કોઈ ખર્ચા વગર પણ ગેરહાજર રહેનાર બાળકોની સંખ્યા નહિવત થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલી ભૂરગઢ પ્રાથમિક શાળા અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને આ શાળામાં મોટેભાગે ખેતરમાં સ્થાયી વસવાટ કરતા ખેડૂત પરિવારના સંતાનો જ અભ્યાસ કરવા આવે છે માત્ર 142 વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા ધરાવતી આ શાળામાં બાળકોને ઉત્સાહભર્યું વાતાવરણ મળી રહે તે માટે શાળામાં ઔષધિ બાગ રામ હાટ ખોયા પાયા જેવી પ્રવૃત્તિઓનું નિયમન સંચાલન થઈ રહ્યું છે શાળા પરિવારની આવી સક્રિયતાની નોંધ લઈ આ શાળાને અનુપમ શાળા પ્રોજેક્ટમાં પણ સ્થાન અપાયું છે જો કે શાળામાં મોટાભાગના બાળકો ગેરહાજર રહેતા હોય શાળાના શિક્ષકો ચિંતિત રહેતા હતા અને શાળા પરિવાર આ સમસ્યાનો હાથવગો ઉપાય શોધતું હતું ત્યારે આ સમસ્યાનો ઈલાજ પણ મળી ગયો છે એટલું જ નહીં એક નાનકડા લાગતા નુસખાનું અનઅપેક્ષિત પરિણામ પણ મળ્યું છે શાળામાં વધુમાં વધુ બાળકો નિયમિત હાજર રહી અભ્યાસ પર ધ્યાન આપે તે માટે શાળા પરિવારે અનોખો પ્રયોગ અમલમાં મૂક્યો છે આ શાળાના શિક્ષકોએ એક કેસરી રંગનો અને બીજો નેવી બ્લુ કલરનો ધ્વજ લાવી દીધો છે કેસરી રંગનો ધ્વજ વિદ્યાર્થીઓ માટે અને નેવી બ્લુનો કલર ધ્વજ વિદ્યાર્થિનીઓ માટે રખાયો છે અને જે દિવસે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી સંખ્યા વધુ હોય એ દિવસે બ્લુ ધ્વજ ફરકાવાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તે દિવસે કેસરી ધ્વજ ફરકાવવામાં આવે છે આ નુસખો આમ તો સામાન્ય લાગે છે પરંતુ શાળાના આ નાનકડા પ્રયાસથી પણ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હાજરીને લઈ હરીફાઈનો માહોલ જામ્યો છે
વિદ્યાર્થીઓની હાજરી સંખ્યા પ્રમાણે ધ્વજ ફરકાવવાનો આ અનોખો પ્રોજેક્ટ માત્ર 10 દિવસે શરૂ કરાયો છે, પરંતુ આ ઉપાય ખૂબ કારગર નીવડ્યો છે. કોઈપણ જાતના વધારાના આર્થિક ભારણ વગર અમલી બનાવવામાં આવેલા આ નુસખાની સફળતા પર પ્રકાશ પાડતા શાળાના આચાર્યએ જણાવ્યું છે કે અમે આ અખતરો અમલમાં મૂક્યો તે પહેલાં શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનોની સરેરાશ હાજરી સંખ્યા 90-92% રહેતી હતી, પરંતુ આ નાનકડા પ્રયાસ બાદ શાળામાં હાજર સંખ્યા વધીને 95-97% થઈ ગઈ છે. હજુ શાળામાં હાજર સંખ્યા 100% કરવાનો અમારો નિર્ધાર છે અને આ લક્ષ્ય હાંસલ કરવા અમે પ્રયાસરત રહીશું. ભૂરગઢ પ્રાથમિક શાળા અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી છે, એમાં જે દૂર દૂરથી બાળકો શાળાની અંદર ભણવા માટે આવે છે. અમુક શાળાની અંદર જે સરેરાશ હાજરી અમારા બાળકોની ઓછી રહેતી હતી એના માટે અમે એક પ્રયોગ ચાલુ કરેલો છે કે ધ્વજ ફરકાવો. જ્યારે સૌ પ્રથમ બાળકો શાળામાં આવે પછી પ્રાર્થનાની અંદર પ્રાર્થના કરે પછી જે વર્ગની અંદર જઈને પછી હાજરી પૂરાય ત્યારે તે હાજરી પછી સરેરાશ હાજરી જે નીકળી તેમાં બાળકો જાતે જ સરેરાશ હાજરી કાઢી રિસેસની અંદર અને ધ્વજ ફરકાવે છે. તેમાં વિદ્યાર્થીઓ માટે કેસરી કલરનો ધ્વજ પસંદ કરેલ છે અને વિદ્યાર્થીઓને માટે વાદળી કલરનો ધ્વજ પસંદ કરેલ છે. તેમાં જાતે જો વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી વધારે હોય તો વિદ્યાર્થીઓ જાતે આનંદ ઉમંગ ઉત્સાહ સાથે જાતે કિકારીઓ પાડીને હાથ ઊંચા કરીને ધ્વજ ફરકાવે છે અને જો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય સરેરાશ હોય તો વિદ્યાર્થીઓને જાતે ઈકારીઓ પાડીને હાથ ઊંચા કરીને ધ્વજ ફરકાવે છે. આમ કરવાથી જે અમારી સ્કૂલની અંદર પહેલાં સરેરાશ હાજરી ઓછી રહેતી હતી હવે તેનાથી 15-20% ફાયદો વધારે રહે છે જે સરેરાશ જોવા મળે છે. અને જો આમાં જે ગેરહાજર વિદ્યાર્થીઓ રહેતા હોય તો છોકરાઓ તેને ગેરહાજર રહેવા નથી દેતા અને શાળાની અંદર બોલાવે છે. ભૂરગઢ પ્રાથમિક શાળામાં હાજર સંખ્યા પ્રમાણે ધ્વજ ફરકાવવાની શરૂઆત થતાં હવે વિદ્યાર્થી ભાઈ બહેનો નિયમિત શાળાએ આવી જાય છે અને પ્રથમ પહેલી રિસેસમાં વિદ્યાર્થીઓ જાતે જ હાજરી રજીસ્ટર જોઈ કુમાર અને કન્યાની સરેરાશ હાજરીનો અભ્યાસ કરી લે છે. જો શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ હોય તો બધા વિદ્યાર્થીઓ સામૂહિક રીતે મેદાનમાં જઈ ચિચિયારીઓ પાડી જાતે જ કેસરી ધ્વજ ફરકાવી કિલ્લોલ કરે છે અને જો વિદ્યાર્થીનીઓની સંખ્યા સરેરાશ હાજરી કરતાં વધારે હોય તો બધી વિદ્યાર્થીનીઓ કિલ્લોલ કરી જાતે નેવી બ્લુ કલરનો ધ્વજ ફરકાવે છે. આ પ્રયાસથી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હવે હાજરીનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે. હાજરીનું પ્રમાણ વધારવા માટે સ્પર્ધાત્મક માહોલ સર્જાતા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગેરહાજરીના કારણે ધ્વજ ફરકાવવાનો મોકો ના મળે તો હાજર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ જ ગેરહાજર વિદ્યાર્થી કે વિદ્યાર્થીના ઘરે જઈ તેમને ધ્વજ ફરકાવવાનો મોકો ના મળે હોવાનું જણાવી નિયમિત શાળાએ આવા ફરજ પાડે છે. અમારી શાળામાં અમારા ગુરુજીએ એક નવી પ્રવૃત્તિ ચાલુ કરી છે જે ધ્વજ હાજરી ધ્વજની છે. તેમાં અમે સવારે વહેલા આવીને અમારા વર્ગ શિક્ષકો હાજરી પૂરી અને અમે ડેલી બુકમાં જોઈ પહેલી રિસેસમાં સરેરાશ હાજરી જોઈ અને ધ્વજ ફરકાવવા જો જેની પણ સંખ્યા વધારે હોય તે ધ્વજ ફરકાવે છે. આમ છોકરાઓની જ્યારે પણ સંખ્યા વધારે હોય તો તે દોડીને કિલ્લોલ કરીને ઇકારીઓ કરીને ધ્વજ ફરકાવે છે, હાથ ઊંચા કરીને ફરકાવે છે, મજા કરીએ છીએ. અને જે દિવસે કોઈ અમારો મિત્ર ઘેર રહી ગયો હોય તો તેને ઘેર જઈને સમજાવીએ છીએ કે તારા માટે અમારો ધ્વજ આપણો ધ્વજ ફરકતો નથી તે માટે તું કાયમ ભણવા આવજે. તમારો ધ્વજનો કલર કેવો છે? કેસરી. અમારી ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં અમે દરરોજ વહેલા આવીને શાળામાં વર્ગ શિક્ષકો હાજરી પૂરી નાખે એટલે અમે ડેલી બુકમાં સરેરાશ હાજરી પાડીને અમે દરરોજ શાળાએ આવીને સરેરાશ હાજરી કાઢીને અમે ટકાવારી વધારે હોય તો છોકરીઓની ટકાવારી વધારે હોય તો છોકરીઓ ધ્વજ ફરકાવે અને અમારા ધ્વજનો રંગ બ્લુ કલરનો છે. અમે મોજથી અને ખુશીથી ધ્વજ ફરકાવીએ છીએ. તમારી કોઈ બેનપણી સ્કૂલમાં ના આવી હોય તો તમે એના ઘરેજીને શું કહો છો? તેને અમે સમજાવીએ છીએ કે તું ઘરે રહે એટલે અમને ધ્વજ ફરકાવવા મળતો નથી. મહત્વની વાત એ છે કે ભૂરગઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ ફરકાવેલો ધ્વજ બીજા દિવસ સુધી સતત ફરકતો રહે છે જેના કારણે વિદ્યાર્થીઓમાં હરીફાઈ જીતી જવાના ગર્વ સાથે નિયમિત હાજરીની જાગૃતિ પણ વધી રહી છે.
અનુષ્કાના અમલ બાદ શાળાના વિદ્યાર્થીઓ જાતે તેમના સહઅધ્યાયીઓને નિયમિત શાળામાં લઈ આવે છે. શાળા પરિવારના આ નવતર પ્રયોગને બાળકોના વાલીઓ પણ વખાણી રહ્યા છે અને પોતાના બાળકો જાતે જ સ્કૂલ જતા હોવાથી ખુશીની લાગણી પણ અનુભવી રહ્યા છે. અમારી ભુરગઢ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો અને આચાર્યો વારે ઘડીએ નવા નવા પ્રયોગો કરી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીનું અને વાલીઓમાં ખુશીનું મોજું કાયમી માટે રહે છે. ખાસ કરીને ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો એ કાર્યક્રમ પછી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓમાં ગજબનો જુસ્સો જોવા મળ્યો અને જેનો પણ નંબર હોય જ્ઞાન કિલ્લોલ કરતા નજરે પડે છે, જેના કારણે ગેરહાજર રહેતા નથી અને શિક્ષકોને અને વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવાનો બહુ સારો મોકો મળ્યો છે અને બહુ મહેનત કરે છે શિક્ષકો, નવા નવા પ્રયોગો કરી રહ્યા છે, નવું નવું કામ કરી રહ્યા, જેના કારણે વિદ્યાર્થીઓમાં રુચિ વધી છે અને એના કારણે અમારી શાળામાં ગેરહાજર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓને કોઈ રહેતા જ નથી. શિક્ષક મિત્રો પણ બહુ સારી મહેનત કરી રહ્યા છે. સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજર સંખ્યા વધે તે માટે અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે અને આવા પ્રોજેક્ટોના અમલ માટે ધૂમ નાણાં પણ ફાળવવામાં આવે છે, પરંતુ વધી રહેલા ભ્રષ્ટાચારના લીધે આવા પ્રોજેક્ટ મહદ અંશે સફળ થતા નથી. પરંતુ રણમાં મીઠી વીરડી સમાન લાખણી તાલુકાના સરકારી ગોળિયા ગામે આવેલી ભુરગઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલો હાજરી ધ્વજનો આ સફળ પ્રયોગ અન્ય શાળાઓ જ નહીં સરકારને પણ નવો રાહ ચીંધી રહ્યો છે. બાળકો કુમળા છોડ જેવા હોય, જેમ વાળો તેમ વળે છે, ત્યારે બાળકો પર માનસિક બોજ વધારવાના બદલે આવા માનસિક પરિવર્તન માટે ઠોસ પ્રયાસો હાથ ધરાય તો ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે, તેની ભુરગઢ પ્રાથમિક શાળા પ્રત્યક્ષ ગવાહી આપી રહી છે. જો દરેક શાળા આવું અનુકરણ કરે તો ચોક્કસ દરેક શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે તેમ છે. દર્શક મિત્રો, હવે ફરી સમય છે વિરામનો, તો વિરામ બાદ જોઈશું. હવે કૃષિ ક્ષેત્રમાં પણ તીસરી આંખના પહેરાના સફળ પરિણામો. થરાદના ભોરડુ ગામના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવી દાડમ સહિત અન્ય સામાનની ચોરીની ઘટનાઓ નિવારવામાં મેળવી સફળતા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल, अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल, आसमान में सजे तारों से गुनगुनाने वाला पल, त्योहारों में खुशियां बांटने वाला पल, जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय, चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ,
હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે લાંબી ખરાબ તાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે. અવની ના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11 પ્લસ, અવની 41, અવની 54 અને અવની 2 જ બાવો, અધિક ઉત્પાદન અધિક લાભ. અવની ના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતમાં દારૂબંધીના પરિણામલક્ષી અમલનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સ્થાનિક પોલીસે ગત શુક્રવારે અલગ અલગ ટીમોને કામે લગાડી વિવિધ સ્થળે દરોડા પાડતા દેશી વિદેશી દારૂનું વેચાણ તેમજ હેરાફેરી કરનારાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોલીસ અધિક્ષક કચેરી દ્વારા મળેલી આ સામૂહિક દરોડાઓની સફળતાની વિગતો મુજબ જિલ્લા પોલીસે એક જ દિવસમાં દારૂના 62 જેટલા કેસ કરી 5,220 રૂપિયાની કિંમતનો 261 લીટર દેશી દારૂ, 6,200 રૂપિયાની કિંમતો 62 બોટલ વિદેશી દારૂ, 11,840 રૂપિયાની કિંમતો 2,960 લીટર દારૂ ગાળવાનો વોશ તેમજ અન્ય સામાન મળે કુલ 64,820 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 34 ઈસમોની અટકાયત કરી છે. જો કે આ દરોડાઓ દરમિયાન 29 ઈસમો પોલીસને હાથ તાળી આપી નાસી છૂટ્યા હોય, પોલીસે કુલ 63 ઈસમો સામે ગુના દાખલ કરી ફરાર શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની આવી કડકાઈથી દારૂના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજના આધુનિક યુગમાં હવે ખેડૂતો પણ હાઈટેક ઉપકરણોનો ઉપયોગ કરવા જાગૃત બની રહ્યા છે. સામાન્ય રીતે લોકો પોતાની સુરક્ષા માટે ઓફિસ, દુકાન અને મકાનમાં સીસીટીવી કેમેરા લગાવતા હોય છે, પરંતુ બનાસકાંઠાના એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉભેલા પાકની સુરક્ષા માટે ખેતરમાં પણ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે. ટીવીના પડદે આપ જોઈ રહ્યા છો તે કેમેરા કોઈ દુકાન કે કંપનીની સુરક્ષા માટે નહીં, પરંતુ થરાદ તાલુકાના ભોરડુ ગામના ખેડૂતે પોતાના ખેતરની સુરક્ષા માટે લગાવ્યા છે. પોતાના ખેતરમાંથી કોઈ દાડમની ચોરી ના કરે અને જો કોઈ ચોરી કરે તો પણ કેમેરામાં કેદ થઈ જાય તે હેતુથી ખેતરમાં આ સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદથી 13 કિલોમીટર દૂર થરાદ ધાનેરા રોડ પર આવેલ બોરડુ ગામના હિંગળાજ કૃષિ ફાર્મના માલિક એવા કાકો ભત્રીજો પોતાના ખેતરમાં વર્ષોથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેમણે પોતાની 17 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં દાડમનું વાવેતર કરેલ છે. આ ખેતરમાં માલિક જીવરાજભાઈ શિવરામભાઈ પટેલે SYBA સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમના કાકા આંબાભાઈ રામદાસભાઈ પટેલ પણ SSC સુધીનો અભ્યાસ ધરાવે છે. આ કાકો ભત્રીજો આધુનિક પદ્ધતિથી દાડમની ખેતી બહુ મહેનતથી કરી રહ્યા છે. આ ભોરડુ ગામના શિક્ષિત ખેડૂતો પોતાના ખેતરમાં આધુનિક ખેતીથી દર વર્ષે 20-25 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે, પરંતુ તેમનું ખેતર રોડને અડીને આવેલું હોય ખેતરમાં ઉભેલા દાડમ તેમજ
ખેતીના અન્ય સાધનોની વારંવાર ચોરી થઈ જતી હોય મોટું નુકસાન વેઠવું પડતું હતું. જોકે આ સમસ્યાનો કાયમી અને રામબાણ ઇલાજ ખેડૂત કાકા ભદ્રિયાએ શોધી કાઢ્યો છે અને તેમના દાડમનો પાક ધરાવતા તેમના 12 એકર ખેતરમાં અલગ અલગ જગ્યાએ 5 CCTV કેમેરા લગાવી દીધા છે. કેમેરા લગાવ્યા બાદ હવે પોતાનો પાક તેમજ ખેતીના સાધનો ચોરી જવાની કોઈ ચિંતા આ ખેડૂતોને સતાવતી નથી. વળી પાકના રક્ષણ માટે રોજ દિવસમાં 5 થી 6 વાર ખેતરમાં આંટા ભેરા મારવાની પ્રક્રિયામાંથી પણ છુટકારો મળી ગયો છે. કેમેરા લગાવ્યા બાદ ખેડૂત ફક્ત 1 જ વાર ખેતરમાં આવે છે અને તીસરી આંખના પહેરાથી હવે ખેતરમાં કોઈ ચીજ વસ્તુ પણ ચોરાતી નથી. 17 એકર જમીન ધરાવું છું. 12 એકર જમીનમાં CCTV કેમેરા મેં લગાવ્યા છે અને એની અંદર જ વારંવાર સાઈડના ખેતરોમાં કે મારા ખેતરોમાં ચોરીઓ થતી હતી એને અટકાવવા માટે કરી અને આ CCTV કેમેરા લગાવ્યા છે. એના પછી બહુ મને સારો પ્રતિભાવ કેમેરાનો મળ્યો છે એમ કે કેમેરા લગાવરાય. ઉલ્લેખનીય છે કે સોસાયટી, મકાન કે પેઢીની સલામતી માટે ચોકીદાર રાખવા સહિતની વ્યવસ્થા કરી શકાય છે, પરંતુ મોટા ખેતરમાં પાક ઊભો હોય ત્યારે પૂરતી નજર રાખવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે ભોરડું ગામના આ પ્રગતિશીલ ખેડૂત કાકા ભત્રીજાનો ખેતરમાં પણ CCTV કેમેરા લગાવવાનો અખતરો ખૂબ જ આવકાર્ય અને સરાહનીય છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરની સલામતીની ચિંતામાંથી મુક્ત થવા માટે આવી વ્યવસ્થા કરવા આગળ આવે તો તેમને ઘણી રાહત મળી શકે તેમ છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 31,275 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 39,900 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 39,700 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 815 થી 828 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 711 થી 730, મગફળી 700 થી 900, ઘઉંના 351 થી 370, બાજરીના 251 થી 276 તેમજ રાજગરાના 1075 થી 1170 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 805 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 301, મગફળીની 7,356, ઘઉંની 65, બાજરીની 2,765 તેમજ રાજગરાની 29 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના મુખ્ય સમાચાર પર. નગરપાલિકાના નવા સુકાનીઓએ પદભાર સંભાળ્યા બાદ મળેલી પાલિકાની પ્રથમ સાધારણ સભા ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન. નગરમાં ટાઉન હોલ, નવા ઓફિસ બિલ્ડિંગ તેમજ ફાયર ફાઈટર સ્ટેશન બાંધવા સરકાર પાસે જમીનની માંગણી માટે કરાયો ઠરાવ. દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિલાલ ખરાડીને જોઈ લેવાની ટેલિફોનિક ધમકી આપનારની ધરપકડ. દાતાના પેથાપુરના પાતળિયા વિસ્તારનો વૃદ્ધ ઈસમ અમીરગઢ પોલીસના સકંજામાં. લાકણી તાલુકાની ભૂરગઢ પ્રાથમિક શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધારવા શાળા પરિવારનો નવતર પ્રયોગ. વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરી મુજબ શાળામાં ધ્વજ ફરકાવવાના નવા નુસખાથી શાળામાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં નોંધપાત્ર સુધારો. હવે કૃષિ ક્ષેત્રમાં પણ તીસરી આંખના પહેરાના સફળ પરિણામો. થરાદના ભોરડું ગામના પ્રગતિશીલ ખેડૂતે ખેતરમાં CCTV કેમેરા લગાવી દાડમ સહિત અન્ય સામાનની ચોરીની ઘટનાઓ નિવારવામાં મેળવી સફળતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.